नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनो स्वागत छे। जे भाईली सामूहिक दुष्कर्म नो केस नो जे मामलो छे ते समग्र मामला में जारे आरोपियों नी धरपकड़ करवामां आवी हती अने तेओना 14 दिवस ना रिमांड नामदार कोर्ट मां मांगवामां आव्या हता, त्यारे नामदार कोर्टे 3 दिवस ना रिमांड जे मंजूर करवामां आवी कर्या हता। त्यारबाद फरी एक वखत તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી, 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જ્યારે નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। અરે આજે જ્યારે રિમાન્ડ પૂરા થયા છે તે આરોપીઓને લઈને જે પોલીસ કાફલો છે તે સેન્ટર જેલ માટે રવાના થયો છે। જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે આરોપી છે તે આરોપીઓને રજૂ કર્યા હતા અને ત્યારબાદ આજે જે સમગ્ર જે મામલો છે દુષ્કર્મનો તે મામલાને લઈને આજે અમારા માધ્યમ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમામ જે આરોપીઓ છે તેમને લઈને જે જુનર પોલીસ છે જે પોલીસ દ્વારા સેન્ટર જેલ ખાતે રવાના થઈ છે અને જે 16 વર્ષની ડિગ્રી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આજે જ્યારે રિમાન્ડ પૂરા થયા હોય ત્યારે તેમને રજૂ કરવાના હતા, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે લઈને નામદાર કોર્ટ પર આ જે બલાત્કારીઓ છે તેઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર જે સુનવાઈ છે તે કરવામાં આવી હતી અને આરોપીઓનો જે નામદાર કોર્ટે મધ્ય જેલ જે વડોદરાની છે તેમાં લઈ જવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે, ત્યારે આ તમામ જે આરોપીઓ છે તેમને લઈને જે પોલીસ છે તે આરોપીઓને લઈને મધ્ય જેલ માટે રવાના થઈ છે અને આ જોઈ શકો છો કે જે આ દાંડિયા અકોટા દાંડિયા બજાર બ્રિજ છે તેમાં આરોપીઓને લઈને જે પોલીસ છે તે કાફલા સાથે અહીંયા પહોંચી છે અને તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને જેલ મોકલવાનો હુકમ નામદાર કોર્ટે કર્યો છે અને 5 આરોપીઓનો જે જે તમામ આરોપીઓને સેન્ટર જેલ ખાતે લઈ જવામાં આવી રહ્યું છે, જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટે આરોપીઓના સેન્ટર જેલ એટલે કસ્ટડી માટે ઓર્ડર કર્યું છે। આ તમામ આરોપીઓને લઈ પોલીસ રવાના થઈ છે અને હાલ દાંડિયા બજાર બ્રિજ ખાતે પહોંચી છે। હા ચાલુ છે, સેન્ટર જેલ તક જાન દઉં હવે। હા દર્શક મિત્રોને ફરી એક વખત જાણકારી આપી દઈએ કે ભાયલીમાં સામૂહિક દુષ્કર્મનો જે મામલો બન્યો હતો તેને લઈ આરોપીઓના આજના દિવસે રિમાન્ડ પૂર્ણ થયા હતા અને આરોપીઓને નામદાર કોર્ટે જેલ હવાલે મોકલવાનો હુકમ કર્યો છે, ત્યારે તમામ આરોપીઓને લઈ પોલીસ કાફલો સહિત સેન્ટર જેલ ખાતે રવાના થઈ છે। ત્યારે જે નામદાર કોર્ટ છે તે
તેમના દ્વારા આગામી 48 કલાકમાં ચાર્જશીટ રજૂ કરવાની પણ તૈયારી કરી છે અને આજે તમામ જે આરોપીઓ છે તેમ નહીં ને પોલીસ કાફલા સાથે પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ આરોપીઓને વડોદરા શહેરની મધ્યસ્થ જેલ ખાતે લઈ જવામાં આવી રહ્યું છે. જ્યારે આ સમગ્ર મામલો ભાયલી ખાતે બન્યો હતો ત્યારથી નહીં અત્યાર સુધીની તમામ અપડેટ અમારા સ્પાઇક ટુડેના માધ્યમથી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત જ્યારે આરોપીઓના રિમાન્ડ પૂરા થયા હતા અને તેમને લઈ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ આરોપીઓને મધ્યસ્થ જેલ એટલે કે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે. ત્યારે આ સમગ્ર જે પોલીસ કાફલો છે તે આરોપીઓને લઈને મધ્યસ્થ જેલ ખાતે આવી પહોંચી છે અને તમામ આરોપીઓને હવે આ મધ્યસ્થ જેલમાં રાખવામાં આવશે અને 48 કલાકની તૈયારી પણ બતાવવામાં આવી છે પોલીસ દ્વારા કે જે ચાર્જશીટ છે તેમના દ્વારા તે પણ રજૂ કરવામાં આવશે. ચાલી આગળ જાણો જે તમામ આરોપીઓ છે તેમને કસ્ટડી ખાતમાં મોકલી આપવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે. આ તમામ જે આરોપીઓ છે તેમને કસ્ટડી ખાતે મોકલી આપવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે. ત્યારે તમામ જે આરોપીઓ છે તેમને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યું છે. જે મસ્જિદ જેલ તમામ આરોપીઓને લાવવામાં આવ્યા છે અને આ તમામ આરોપીઓને ભાયલીની સામૂહિક દુષ્કર્મનો મામલો હતો ત્યારે આજના દિવસે જ્યારે આરોપીઓના જે રિમાન્ડ પૂરા થયા છે અને જે રિમાન્ડ પૂરા થયા પછી આરોપીઓને જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યારે આજે નામદાર કોર્ટ દ્વારા તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે. હવે જ્યારે 16 વર્ષની ડિગ્રી ઉપર દુષ્કર્મ થયો હોય હવે ત્યારે તેને ક્યારે ન્યાય મળશે એ જોવાનું રહ્યું. સહયોગી કેમેરા પર્સન ફેજલ ખાન સાથે હું અભિરાજ સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.